नौ इंग्लिश सेमिस्टर वन पोएम्स पोएम टू द यूजफुल प्लाव फळनु महत्व गामडानो जीवन केवू होय सुंदर होय एमा घऊना खेतरमां फरवानुं होय तो केवी मजा आवे ए वात आपणे करी द फेरेस्ट ऑफ फ्लावर्स एडोर्निंग द बॉवर्स फेरेस्ट ऑफ फ्लावर फूलोनी सुंदरता श्रेष्ठ फूलोनी सुंदरता एडोर्निंग ब्यूटिफाय सुंदरता में वधारो करे छे सुंदर रंगबेरंगी फूलो ए कोनी सुंदरता में वधारो करे छे द बॉवर्स बॉवर्स एटले शू छे सपोर्ट ऑफ क्लाइम्बिंग प्लांट्स बराबर जे छोड़ होय ए छोड़ ने ऊपर चढ़वा माटे वृद्धि पामवा माटे जे सपोर्ट करता होय एवी डाळखीओ एने ए डाळखीओनी सुंदरता में आ जे फूलो होय रंगबेरंगी फूलो एनी सुंदरता में एडोर्निंग एटले वधारो करे छे बराबर लीलोतरी तो होय ज गामडामां लीलोतरी सरस ज होय पण ए लीलाछम छोड़ जे थया होय एनी ऊपर एनो आधार लईने जे वेल चढ़ी होय ए वेल ऊपर जे रंगबेरंगी फूलो थया होय ए पेला प्लांट जे छे जे छोड़ छे ए छोड़ना फूल नथी जे वेलना फूल छे पण ए जाणे पेला छोड़नी पण सुंदरता में वधारो करे छे एटले हूँ आनी बाजू में बैठो होय तो ये सुंदर होय तो मने पण कहो के एम के एने जुए तो मने थोड़ूक वार तो जुए ने एटले मारी सुंदरता में ऑटोमेटिक वधारो थयो एम एंड एवरी मीडोज ग्रो बराबर एवरी मीडोज मीडोज एटले लीलाछम मैदानी प्रदेशो लीला घासवाड़ा मैदानी प्रदेशों जेने अपने मीडोज कहीए छे तो दरेक मीडोज ग्रो व्हाट इज ग्रो बी आर ओ डब्ल्यू बी आर ओ डब्ल्यू भ्रमर ललाट कपाट बराबर एवरी मीडोज ग्रो एटले मैदानो जाने एवा लागता होय के जाने लीलूछम भ्रमरो होय अथवा तो कपाळ होय एवुं लागतुं होय एकदम सपाट सो देट आई से अने एटला माटे हूँ कहूँ छू नो कोर्टियर मे नो कोर्टियर मे कम्पेर विथ धेम हु क्लोथ इन ग्रे क्लोथ सी एल ओ टी एच ई ढांकवू कपड़ा पहेरावा के ढांकवू बराबर कोर्टियर कोर्टियर એટલે દરબારી કોર્ટિયર એટલે દરબારી ને કોર્ટિયર એટલે દરબારી કે હજુરિયો બરાબર તો એટલા માટે હું કહું છું કે નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ કોઈ પણ દરબારીને હજુરિયાને એની સાથે સરખાવી શકાય નહીં હુ ક્લોથી ઇન ગ્રે સફેદ કલરના કપડાઓમાં જેણે સફેદ કલરના કપડાઓ પહેરેલા હોય એની સાથે એને સરખાવી શકાય નહીં એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ બરાબર ખેડૂત હંમેશા કેવા કલરનું ધોતિયું પહેરે ભાઈ વાઈટ કલરનું કારણ કે ખેડૂત તો કલર કેવો હોય બ્લેક એકદમ બ્લેક
કાળો કલર જાય તો પૈસા પાછા, કાકે તળકે તપી તપી બિચારો માર જેવો થઈ ગયો હોય, બરાબર, આ જેવો રૂપાળો ના હોય. અને એ પાછો વ્હાઇટ જ કપડાં પહેરે, જબ્બો લેગો પહેરે અથવા તો પેલો શર્ટ ને તો વ્હાઇટ જ પહેરે, માથે ટોપી વ્હાઇટ જ પહેરે. કેમ? તો કે દૂરથી દેખાય ને કે કોઈ આવે છે, ને તે કાળા કપડા પહેરે તો કોઈને દેખાય એ મારો પેલો ભૂત આવ્યું એમ કરીને લોકો ભાગી જાય. તો એવો વ્હાઇટ કપડાવાળો, સફેદ કપડાવાળો, જે દરબારી સાથે જેને સરખાઈ ના શકાય, દરબારમાં પણ લોકો એવા જ સ્વચ્છ અને સરસ કપડાં પહેરે, તો એની સાથે આપણે સરખાઈ ના શકાય, કે જે આ રીતે ગ્રે કલરના ક્લોથમાં હોય, અને જે આ હળને ફોલો ધ યુઝફુલ પ્લાવ, આ હળની પાછળ, ઉપયોગી હળની પાછળ એને જતો હોય. ધે રાઈઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, બરાબર, વોટ ઇઝ લાર્ક કે લેર? લવારી. લાર્ક લવારી. લવારી એ સૌથી રાઈઝ ઉઠી જાય છે, સૌથી પહેલો ઉઠી જાય ખેડૂત, સૌથી પહેલો ઉઠે ને. 4 વાગે તો આંખ ખુલી જાય નહીં, હે, અને 5 વાગે તો દાદણ પાણી કરીને ખેતરમાં જતો રહ્યો હોય, પાણી વાળવા કે પારીઓ બાંધવા કે આમ કરવા, કશું વીણવા કે એવું કશું, કારણ કે ઠંડા પર જેટલું થઈ જાય એટલું થઈ જાય. પછી બપોર ટેસ્ટ, હા, તો એવો 4 વાગે ઉઠીને કામ કરતો હોય ને, પછી 12 થી 4 આરામ કરે તો એમાં તમારે વાંધો શું હોય, હા, બરાબર. અને આપણે અમે 10 વાગે ઉઠતા હોય ને પછી કે મારી પાસે ટાઈમ નથી, મારી પાસે ટાઈમ નથી એમ કહી નવરા, એ તો બધા નવરા હોય, અમારી પાસે ટાઈમ નહીં, અમારે કેટલું કામ હોય. પણ ગધેડા 6 કલાક તે વધારે ઊંઘ લીધી, એ 6 કલાક પહેલાં તો બધું કામ કરી લીધું એણે, એવી કોઈ ગણતરી કરે નહીં, બરાબર. તો એવી ગણતરી કરવાની. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, એટલે આ જે ખેડૂત જે છે, ગામડાનો માણસ, એ સવારે સૌથી વહેલો ઉઠી જાય, જેવો પક્ષીનો અવાજ આવે, કલરવ થાય, કૂકડો બોલે, હા, સૂર્યનું પહેલું કિરણ આવે એ વખતે ફટાક લઈને ઉઠી જાય, અને લેબર મજૂરી કરે ઓલમોસ્ટ ટીલ ડાર્ક, બરાબર, સાંજે છેક અંધારું થઈ જાય ત્યાં સુધી એ મજૂરી કરતો હોય, એટલે લગભગ 6, 6:30, 7 વાગ્યા સુધી એ કામ કરતો હોય. ધેન ફોલ્ડિંગ ધેર શીપ, ફોલ્ડિંગ ધેર શીપ, શીપ એટલે ભેટા, શીપ એટલે ભેટા, અને ફોલ્ડિંગ એટલે વાળવું. તો એના જે ઘેટા બકરા એ ચરાવા લઈ ગયો, અહીંયા ફોલ્ડિંગ એટલે આમ વાળવું નહીં, એને ઘર તરફ વાળવું, ફોલ્ડિંગ એટલે આમ વાળવું નહીં, ઘર તરફ દોરવું, વાળવું. એ ઘેટા બકરાને પાછો વાળીને ઘર તરફ લઈ આવે છે. ધે હેસન ટુ સ્લીપ, બરાબર, હેસન શું છે? ઉતાવળ, બરાબર. અને એ પણ ઝડપથી, પાછા આવતી વખતે અંધારું થઈ ગયું હોય એટલે ઝડપથી ઘર તરફ આવતો હોય. સેના માટે? તો કે આખો દિવસ કામ કર્યું છે, સવારે વહેલા ઉઠ્યા છે, તો હવે ઊંઘ આવે છે, તો ઊંઘવા માટે થઈને ઝડપથી એ આવતો હોય આવી રીતે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ, ફરી બીજા દિવસે સવારે પાછો એ ઉઠે છે. કેવી રીતે ઉઠે છે? આપણે તો એલાર્મ સાંભળીને ઉઠતા હોય, બરાબર, એ શેના અવાજથી ઉઠે છે? તો પક્ષીઓના કલરવ, પક્ષીઓના ગીતોથી એ ઉઠે છે, બરાબર. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બો, બરાબર, અને એ વખતે ઓન ઈચ ગ્રીન ટેન્ડર બો, જે ડાળીઓ હોય છે વૃક્ષોની, એ કેવી હોય છે? એકદમ લીલીછમ અને ટેન્ડર એટલે નાજુક, નાજુક હોય છે, એટલે એકદમ શું કહેવાય, એટલે નેતરની સૌથી કેવી હોય, લીલી ને મજબૂત હોય ને એવી રીતે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, વોટ ઇઝ મેરીમેન્ટ? આનંદ, પ્રેમોદ. શું? આનંદ, પ્રમોદ, પ્રમોદ, પ્રેમોદ નહીં. અને કન્ટેન્ટ એટલે અહીંયા વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, બરાબર. આવી હાર્ડ લાઈફ એ લોકો જીવે છે સવારથી સાંજ સુધી, છતાં પણ એમના આનંદ પ્રમોદ, એમના ખુશીમાં કોઈ પાર નથી, એનો ખુશી હંમેશા દિવસ ભરેલો જ હોય છે, પણ એ શેનાથી એ ખબર નથી.
देर डेज आर स्पेंट એમનો આખો દિવસ કેવા આનંદ પ્રમોદમાં પસાર થઈ જાય છે એવું કોઈને ખબર પડતી નથી. હુઝ માઇન્ડ આર બેન્ટ, એમનું માઇન્ડ બેન્ટ વળેલું, બરાબર, કે જેમનું મગજ, જેમનું મન ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, આ હળની પાછળ, ઉપયોગી હળની પાછળ ફરવામાં જેનું મન વળેલું છે. એટલે મારું કામ શું? તો કે ભાઈ મારે ખેતી જ કરવાની, મારે અનાજ જ પકવવાનું, બરાબર. તો એવું જેનું મન વળેલું છે, આખા દિવસની આટલી મહેનત છે, બરાબર, તો પણ એમનો આખો દિવસ કેવી રીતે આનંદ ઉલ્લાસથી ભરપૂર હોય એ કોઈને ખબર પડતી નથી, બરાબર. એટલે અહીંયા ખેડૂતનું જીવન કેવું હોય એ તમને અહીંયા સમજાયું છે. અને એની અંદર તમને કીધું છે કે ખેડૂત એ હળમાં હળ, સખતમાં સખત એનું જીવન જીવે છે. જો એ ખેડૂત એનું કામ કરવાનું, એટલે આપણે કાલે પણ સમજ્યા હતા કે પ્રકૃતિના દરેકે દરેક તત્વો અને દરેકે દરેક સજીવો એમને પોતપોતાનું કામ સોંપેલું જ હોય કે ભાઈ તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું. તો બધાએ પોતપોતાનું કામ કરે ત્યારે એ સમાજની રચના થાય, અને બધા જ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે ત્યારે એ સમાજ અને સમાજથી એ દેશ ઊંચો આવે, નહીં તો ના આવે, બરાબર. ખેડૂતો એમનું કામ ના કરે, અનાજ ના પકવે. કદાચ એ લોકો એમનું કામ કરે, અનાજ પકવે, પણ આપણા જેવા લોકો એ અનાજને ખરીદે જ નહીં, તો શું થાય? એને બી નુકસાન થાય, બરાબર. એટલે આપણે બધા એકબીજાના કેવા કહેવાય, પૂરક કહેવાય. આપણને બધાને એકબીજા વગર ચાલવાનું નથી, બરાબર. અને તોય આપણે પછી ખાણ ખાઈએ કે અમે તો સિટીવાળા, હા, અમે તો સિટીવાળા, અમે તો ગામડાવાળા, ગામડિયા, મજબૂત. હા ભાઈ, તમે મજબૂત, પણ અમારે ઢીલા પોચાની જરૂર તમારે પડવાની છે, હા, બરાબર. અને અમે સિટીવાળા, તો કે તમે આખો દાડો સિટીઓ માર્યા કરો, અમે અહીંથી કશું મોકલીશું નહીં. એટલે બધાને એકબીજાની જરૂર છે. એટલે આપણે સમાજમાં બધા એકબીજાને પૂરક થઈને, એકબીજાની સાથે રહીને કામ કરતા રહેવાનું છે, બરાબર. તો એવું વસ્તુ અહીંયા શીખવે છે કે તમારે, કેટલાક લોકો અમુક આ જૈનમ જેવા હોય, અમારા દર્શ જેવા હોય, માનવ જેવા હોય ને, એ લોકો આ શિલ્પા ગામડાવાળાને એમ કહે, ગામડિયા, એવા લોકો કહે ને, તો એવું કહેવું જોઈએ નહીં, બરાબર. કારણ કે એ લોકો પણ જે કરે છે એ આપણે કરી શકવાના, અને આપણે જે કરીએ છીએ એ લોકો નથી કરી શકવાના, બરાબર. એટલે બધા એકબીજાને સાથે મળીને કામ કરવાનું છે. જેવી રીતે હળ માટી ખોદી છે, કુંડે સુધી જતું રહે છે, માટી ખોદી, નીચેની જે પોચી માટી, એટલે જેની અંદર પાક થઈ શકે એવી એ પોચી માટીને ઉપર લાવે છે, મજબૂત જે પથરાળ માટી હોય એને બહાર કાઢીને ઉપર લાવે છે, જેની અંદર પ્લાન્ટ એટલે કે પાક જે છે સરસ રીતે ઉગી શકે, બરાબર. તો એવી, એવું જે કામ કરે છે, આપણે પણ જીવનમાં આપણા જે દુર્ગુણો હોય એ દુર્ગુણોને દૂર કરી મહેનતથી, કારણ કે હળ ચલાવવામાં મહેનત તો પડે ને, જોરે ઘણું પડે, મહેનતથી આપણે પણ આપણું જીવન એવી પોચી માટી જેવું બનાવી દેવાનું કે જેની અંદર જે રોપવું હોય, જે બનાવવું હોય, જે ઉગાડવું હોય એ આપણે ઉગાડી શકીએ. અને એવું કહેવાય છે કે વાવો તેવું લણો, વાવો તેવું જેવું વાયુ હોય એવું જ ફળ મળે. તમે પથરા વાયા હોય તો તમને ફૂલ મળે, હે, બાવળિયા વાયા હોય તો કેરી મળે, તો ભાઈ આંબા વાવા મળે, હે. એટલે આપણું જીવન પણ એવું બનાવવાનું
सखत मेहनत थी माटी होय ने माटी तमे कुंभार ने जोयो छे क्यारे कुंभार जरे माटी लावे ने घड़ो बनावता पहला ये माटी ने कितनी पोची करतो होय छे एकदम लिस्सी करतो होय छे એટલે લોટ બાંધે ને એવી રીતે બાંધતો આમ ગોળ 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 કેટલું એને મસળતો હોય છે બરાબર તો એ મસળવામાં એને જોર નહીં પડતું હોય માટી મસળવામાં હા જોર પડે ને તો કેટલું જોર એટલે તમારું જીવન કેવું હોવું જોઈએ તો કે સખત મહેનતથી પેદા કરેલું સખત મહેનતથી બનાવેલું એવું તમારું જીવન હોવું જોઈએ અને સખત મહેનત કર્યા પછી પણ આપણું જીવન આપણું શરીર આપણું મન એ જળ જેવું ના થઈ જવું જોઈએ એ માટી જેવું હળથી ખેડેલી માટી જેવું પોચું રહેવું જોઈએ કે જેની અંદર આપણે બધાને સમાઈ શકીએ એમાંથી કંઈક સારું પેદા કરી શકીએ આમ કઠણ માટી હોય તો એમાંથી કશું તમે બનાવી શકો પોચી માટી હોય તો એમાંથી તમે લાડવાઈ બનાવી શકો કે કશું બી કરી શકો બરાબર તો આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે જેમ વળે એમ વાળી શકાય જેમ કરવું હોય એમાંથી કંઈક નવો આકાર બનાવવો હોય તો પણ બનાવી શકાય બરાબર આપણું જીવન એવું હોવું જોઈએ બરાબર અહીંયા ક્વેશ્ચન આન્સર છે હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક ઇન ધ ફિલ્ડ ખેડૂતો ખેતરમાં ક્યાં સુધી કામ કરે છે તો કે સવાર વહેલીથી સાંજે અંધારું થાય ત્યાં સુધી આ એનો જવાબ છે અંદર આપેલો છે હાઉ ડઝ ધ પોએટ ડિસ્ક્રાઇબ ધ કન્ટ્રી લાઈફ ઇન ધ પોએમ કન્ટ્રી લાઈફ એટલે ગામડાનો જીવનને કવિ કેવી રીતે વર્ણવે છે તો ગામડાનું જીવન કેવું છે તો કે સ્વીટેસ્ટ છે ત્યાં આગળ ફરવાની મજા આવે ત્યાં ટેમ્પરેચર ઓછું હોય ઠંડી ગરમી ઓછી હોય એ રીતે જે પહેલા પત્રમાં આવ્યું ને એ લખવાનું વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ફાર્મર ખેડૂતની સવારને કોણ આનંદદાયક આહલાદક બનાવે છે તો કે હવારના પોરમાં પક્ષીઓનો અવાજ સંભાળ બરાબર તો આ તમારું થયું યુઝફુલ પ્લાવ બરાબર તમે અત્યારે તો હવે ટાઈમ નથી પણ એ કરીને લખી લેજો બપોરે લખાઈ ગઈ છે આના પછી છે બી ધ બેસ્ટ બરાબર બી ધ બેસ્ટ એ 10મા ધોરણની કવિતા છે એ તમારે 9મામાં આવી ગઈ છે બરાબર તો એ આપણે આવતીકાલે